ઉમાશંકર જોશી કાકા કાલેલકરના નિબંધો માટે એવું કહેતા કે આ કવિતા લખે છે નિબંધોમાં અને વાત અત્યારે સમજાય છે કે ઉજો કેટલા સાચા હતા હવે આપણે રખડવા જવું છે બેઠા બેઠા રખડવાનો આનંદ આમ તો આ માણસની યાત્રા છે ને સતારાથી સંસદ સભા સુધીની છે એ સંસદ સભ્ય હતા ઓગણીસો બાવનમાં રાજ્યસભાના કાકા કાલેલકર અને ઓગણીસો ચોસઠમાં એમને પદ્મ વિભૂષણનો સન્માન પ્રાપ્ત થયેલું તો એમણે રખડવાની વાતો કરી છે મેં કહ્યું જીપીએસ વગરનો પ્રવાસી છે બરાબર અને એના રખડવાના આનંદ વિશે આપણે હવે જાણવાના છીએ બારડોલીથી આપણી વચ્ચે સંધ્યા ભટ્ટ વધાર્યા છે મોટા ઘરની ડેલીની જ્યારે બધી સ્ત્રીઓ ભેગી થાય ને પરણેલી કોઈ દસ વર્ષ પહેલાં પરણીને આવ્યું કોઈ વીસ વર્ષ ત્રીસ ચાલીસ પચાસ પછી હવ પોત પોતાના ગો પિયરના ગોરબાપાની વાતો કરે કે અમારા ગોર કેવા જયા પારવતી કરાવતા અમારો ગુરુ કેટલો સારો તો સંધ્યાભટ્ટ છે ને આજે ખરેખર પોતાના ગોરબાપાની વાત કરી શકે એમ છે કારણ કે તેઓ પણ એમનો જન્મ મહારાષ્ટ્રના નાસિકમાં થયો છે એટલે આજે એ પોતાના ગોરબાપાની વાત કહે છે કે મૂળ તો કાલેલકર અમારા અમારો ગોરબાપો કેટલા સારા જયા પાર્વતી કરાવે આવો સંધ્યાભટ નવજીવનના સૂત્રધારો અને મારા સહવક્તાઓ હું કાયમ નવજીવનના વિડીયો જોયા કરું નિયમિત જોઉં અને આજે મને અહીંયા બોલવાનો તક મળી એના માટે ખૂબ જ આનંદિત છું અને કાકા સાહેબ કાલેલકર ઉપર બોલવાનું એનો તો ખૂબ આનંદ છે અને આગળ જે મીનળબેન છે એમણે એમની સમૃદ્ધ બાળપણની વાત કરી અને કઈ રીતે આ કલ્પના શક્તિ તર્કશક્તિ બુદ્ધિશક્તિ છટકી જવાની શક્તિ આ જે બધું છે એમનું એમણે એક પીઠિકા બાંધી ત્યાર પછી આગળ શક્તિસિંહ પરમારે જીવનના આનંદની એમાં કેટલીક તાત્વિક વાતો આવી કેટલીક વિચારવા માટે આપણને પ્રેરે એ પ્રકારની વાત આવી અને હવે હું જે પુસ્તક લાવી છું રખડવાનો આનંદ ખરું જોતાં તો જીવનનો આનંદ જે છત્રીસમાં પ્રગટ થયું હતું ઓગણીસો છત્રીસમાં અને ઓગણીસો ચુમ્માલીસની આ આવૃત્તિ નવસારીની સયાજી લાઇબ્રેરીમાંથી મને મળી અને એમણે જે કહ્યું ને કે એના ચાર ખંડ છે જીવનનો આનંદના તો આની અંદર પાંચમો ખંડ જે છે એ રખડવાનો આનંદ છે અને ત્યાર પછી બી એક છઠ્ઠો ખંડ છે અને એ જીવનના આનંદનું એટલે સહોદર કહેવાય આ રખડવાનો આનંદ એ જીવનના આનંદનું સહોદર એવું પુસ્તક છે અને એમાં તમને જીવનના આનંદની વાત અને રખડવાનું કારણ કે બધે ફર્યા છે મૂળ આ ત્રણસો ને અડસઠ પાનાનું પુસ્તક એમાં ત્રણસો ને સાત પાનાના પંસઠ નિબંધો અને બાકીની ટિપ્પણી એ પણ બહુ જ રસપ્રદ છે જે ટિપ્પણી નગીનદાસ પારેખે લખી છે હવે પાંસઠ નિબંધો છે એ બધા સ્થળ સૂચક એના શીર્ષક છે અને આખા બધે જ ઘૂમ્યા છે કાલેલકર સાહેબ તો મને એમ થયું કે એ બધી જે શત શત પાંખડીઓ એ બધાનું મને તો એમ જ થયા કરે ખરેખર હું ને ચૈતાલી વાત કરતા હતા કે દરેક પાનું આપણને એમ થાય કે આ કોઈને વાંચી બતાવે આ કોઈને વાંચી બતાવે ને ખરેખર આ રખડવાનો આનંદ મેં આમ પણ ઘણા બધાને વાંચી બતાવ્યું કે જો આ કેટલું સરસ છે આ કેટલું સરસ છે એટલે મને થયું કે કંઈ પણ રહી નહીં જાય એવા એક લોભથી એક સરસ આખું લખીને લાવી છું કે જેથી કરીને હું દરેક વસ્તુને સરસ રીતે તમારી સામે પ્રસ્તુત કરી શકું તો રખડવાનો આનંદ સમૃદ્ધિ હોય તો આવી પ્રસાદ બ્રહ્મટે જે કોટ છે એના સમર્થનમાં આખી વાત આવશે એમણે શું કહ્યું છે કે લલિત નિબંધના સ્વરૂપને પૂરી રીતે ન્યાય આપે તેવી સંતર્પક રચનાઓ આપણને પહેલી વાર આપે છે કાકા સાહેબ કાલેલકરો શુદ્ધ સર્જન હેતુથી લખાયેલ આનંદ પર્યાવસાયી કૃતિઓ લલિત નિબંધના સ્વરૂપમાં રહેલી અનેકવિધ શક્યતાઓ પ્રગટાવી આપે છે ભારતીય સંસ્કૃતિના અનેક સંદર્ભોથી ઉભરાતું રહેતું તેમનું ચિત્ત સૌંદર્યાભિમુખ કવિ પ્રકૃતિ બાળ સહજ વિસ્મય અભિજાત વિનોદ હાસ્યવૃત્તિ પણ આવશે અને આલંકારી ગદ્ય તેમના નિબંધોને રસાવહ બનાવે છે કાકા સાહેબની વ્યક્તિમત્તાનો શબ્દાનુભવ કરવા માટે તેમના નિબંધો વાંચવા પડે જેના શબ્દે શબ્દે ભાવકને નિત્ય નવીન રસના ઘૂંટનો આનંદ મળશે અને સમગ્ર નિબંધ સંગ્રહના વાંચનને અંતે ચેતો વિસ્તારની મન હૃદય તાજપથી છલોછલ થયાની અનુભૂતિ થશે અત્યાર સુધી આપે અનુભૂતિ કરી છે હજુ આગળ આપણને થશે તો રખડ આ મેં વાત કરી છે લખવા આપેલી પાંચમો ખંડની મેં કરી દીધી છે એટલે આપણે આગળ જઈએ તો સૂચક શીર્ષકો ધરાવતા આ નિબંધો તમે સડસડાટ વાંચી ન શકો તમારે થંભીને મમળાવવું પડે આમ એનો આનંદ લઈને આપણે આમ સભર થઈને આમ ખુશ થયા કરીએ તે વાંચ્યા પછી મળેલો આનંદ હૃદયમાં સમાવીને પછી ઉત્કંઠ થઈ તમે આગળ વધો છો આગળના વિરામ સ્થાને ફરી એક સઘન અનુભૂતિ તમને સભર કરે અને પછી ફરી આગળ કોઈ પણ વાત કરતી વખતે તેઓ સ્થૂળ કે જળ ઐતિહાસિક કે ભૌગોલિક વિગતો આપીને તમને માહિતગાર નહીં કરે પણ સ્થળ વિશેષથી તેઓ કેમ આકર્ષાયા તેની સૂક્ષ્મ સમાનુભૂતિ તમને કરાવશે નિબંધની નીચે લખ્યા તારીખ છે દરેક નિબંધની નીચે લખ્યા તારીખ છે અને પુસ્તકના અંત ભાગે પ્રકરણ પ્રમાણે ખાસ શબ્દો પર આપણા વિદ્વાન લેખક નગીનદાસ પારેખ એમની ટિપ્પણી છે જેમાં કાકા સાહેબની મદદ તેમને મળી છે સંસ્કૃત શબ્દો કે પંક્તિ અથવા સ્થળ નામ કે કૃતિ સંદર્ભની વધુ રસપ્રદ સ્પષ્ટતા આપણે માટે માર્ગદર્શક બની રહે એટલે આપણે ટિપ્પણી પણ વાંચતા જઈએ તો વળી વધારે આપણે વાત ખૂલે ત્રણ પુરાતન વટવૃક્ષો આ નામનો જે નિબંધ છે એમાં તેઓ નાનપણમાં પોતે જોયેલા બગીચાની વાતથી શરૂઆત કરે છે સાંગલીનો બગીચો તેમની સ્મૃતિમાં એવો ચોંટ્યો છે હવે સાંભળજો ત્યાં ફૂલો ઉપર મેં એટલા બધા ભાત ભાતના પતંગિયા જોયા કે મને ખાતરી થઈ કે જળ ઉપર બેસી બેસી કંટાળે એટલે ફૂલો જ પતંગિયા બની ઉડવા માંડે

માઇન બી કોટ બિસાઈડ અ હિલ જેવી પંક્તિ અને પછી તરત જ બાણભ્ટની કાદંબરીનો સંદર્ભ મજાની વાત એ છે કે ટિપ્પણીકાર કહે છે જો હવે એમણે અબ્રાહમ કાવલેની પંક્તિ કીધી પણ ટિપ્પણીકારે કહ્યું કે આ પંક્તિ કાવલેની નથી પણ બીજા એક કવિ સેમ્યુઅલ રોજર્સની છે અને એમ કહીને ટિપ્પણીકાર આખી રોજર્સની કવિતા આપે છે પછી પાછા ટિપ્પણીકાર એમ પણ કહે છે કે કેમ એમને એવું થયું કે આ કાવલેની પંક્તિ છે હા તો કે કાવલેની ધ વિષ નામની જે કવિતા છે એચ વિશ એમાં આમ બન્યું હોય જુઓ એ વિષ નામની પંક્તિ આમ છે એમાં કે મે આય અ સ્મોલ હાઉસ એન્ડ અ લાર્જ ગાર્ડન હેવ એન્ડ ફ્યુ ફ્રેન્ડ્સ એન્ડ મેની બુક્સ બોથ ટ્રુ બોથ વૈઝ એન્ડ બોથ ડિલાઇટ ફૂલ ટુ પેલામાં પણ કોટેજની વાત છે આમાં પણ કોટેજની વાત છે એટલે કદાચ પહેલાં કાલેલકર સાહેબને આ ભૂલ થઈ હશે એટલે ટિપ્પણીકાર શોધી કાઢ્યું જુઓ લેખક ને ટિપ્પણીકારની જુગલબંધી ત્રણ વટવૃક્ષોમાં પહેલું તે મદ્રાસમાં જોયેલું અળિયારનું વટવૃક્ષ જે મદ્રાસમાં આવેલ ફિકલ સોસાયટીના કેન્દ્રમાં છે પાસે અડિયાર નામની નદી સમુદ્રને મળે છે બીજું તે ગુજરાતમાં રાષ્ટ્રભાષા પ્રચાર અંગે આવેલા ત્યારે અવિધ ગયેલા અને ત્યાંથી કબીરવડ બહુ દૂર નથી એમ ખબર પડતા જોયેલ કબીરવડ અને ત્રીજું ગાંધી સેવા સંઘના વાર્ષિક અધિવેશન અંગે માલિકાંદા જવાનું થયું તો બે દિવસ પહેલાં ઉપડી કલકત્તાના જોવાલાયક સ્થળો જોયા એ વખતે જોયેલું બોટનિકલ ગાર્ડન હવે તેઓ કહે છે મને બગીચાઓ જોવાનું ગમે છે પણ બોટનિકલ ગાર્ડન જેવું અરસિક નામ સાંભળવાનું ગમતું નથી મેં તરત એ બગીચાનું નામ પાડ્યું વાનસ્પત્યમ એને હું વનોદ્યાન પણ કહી શકત તે પછી તો ગુજરાતના ગાયકવાડી ભદ્રણ પાસે અવાજ પણ નાના બચ્ચા જેવા લાગતા વડવાઈવાળા વૃક્ષોની વાત પણ આવે છે એટલે વાત એમ છે જો એક આ એક મુદ્દો છે કે ગાંધીજીના આ સહકર્મીઓ દેશનું કામ કરતા જતા હતા અને પોતાના રસનું પોષણ પણ કરતા જતા હતા ગાંધીજીના સહકર્મીઓ અરસિક નહોતા ગાંધીજી પણ નહોતા અને મોટાભાગના સ્થળોની મુલાકાત રાષ્ટ્રની સેવાર્થે થતા કામ અંતર્ગત થઈ છે દરેક વખતે સંદર્ભ આવે કે આ કામ કરવા ગયેલા અને આ સ્થળો જોઈ આવે અનુભૂતિ ગુફા હોય કે નદી કે પર્વતમાળા સ્થળ વિશેષ હોય કે સ્થાપત્ય વિશેષ તેઓ સમગ્ર દર્શન આપે છે એક સ્થળનું પ્રથમ દર્શન ક્યારે થયું ત્યાંથી શરૂ કરી તેનો ઘટ ઘડતા ઘડતા તેઓ એવા ચરમ બિંદુએ પહોંચે જ્યાં સ્થળ અને તેઓ પોતે એક થઈ જાય આ માટે ઉદાહરણ લઈએ એનું શીર્ષક જો આ નિબંધનું આંધ્રની સૌંદર્ય જો આપણે રાજધાની કહીએ ને આંધ્રની સૌંદર્ય નવા શબ્દો જે કોઈન કરતા તે બેઝવાળાનું સૌથી પ્રથમ દર્શન ઓગણીસો એકવીસની મહાસમિતિની બેઠક માટે આવેલા ત્યારે થયું આ ઠેકાણે સ્વરાજ્ય સાધના માટે એક કરોડ રૂપિયા ભેગા કરવાનો સંકલ્પ કર્યો હતો મિત્રો જુઓ એ વખતે એક કરોડ રૂપિયા ભેગા કરવાનો સંકલ્પ લઈને ત્યાં મેઝવાડામાં ગયા હતા તે પછી પચીસ વર્ષ કેટલીય વાર તેઓ આવ્યા કેટલી વાર ભાષણ આપ્યા પણ ક્યારેય કૃષ્ણા નદીના દર્શન કરવાનું ચૂક્યા નથી દરેક ઋતુમાં તેની અનેરી શોભાના દર્શન કર્યા હવે અત્યારે માફક માફકસરની ઠંડીમાં આકાશના વાદળાને જાત જાતના નખરા કરવાનું સૂજી આવે છે નદીનું પાત્ર બંને કાંઠા સુધી છલોછલ ભરેલું છે તેઓ અહીંના સમગ્ર દ્રશ્યનું વર્ણન શી રીતે કરવું હા એમને મૂંઝવણ છે કે એટલું સુંદર દ્રશ્ય એનું વર્ણન કેવી રીતે કરવું માણસના કેવળ હડપિંજર પરથી જેમ તેના શરીરનું લાવણ્ય તેમજ યૌવન વ્યક્ત થઈ શકતું નથી તે જ પ્રમાણે કેવળ શાબ્દિક વિવરણ દ્વારા અહીંના જલ રાશિનું અને ટેકરીઓમાં થઈને દોડનારા વારી પ્રવાહનું સૌંદર્ય વ્યક્ત થઈ શકે નહીં એ પછી પણ તેઓ બેઝવાળાનું સૌંદર્ય દર્શન કરાવે છે પહેલાં તો આવી રીતે પોતાની અશક્તિ જાહેર કરે છે અને પછી જુઓ હવે કેવી રીતે સૌંદર્ય દર્શન કરાવે છે તેમ કે મૈસૂર નજીકની ચામુંડા ટેકરીની જેમ અહીંની ટેકરી ઉપર જો વીજળીના દીવા પ્રગટાવ્યા હોય તો સપ્તર અંગી મેઘધનુષની શોભા નિર્માણ કરીને અહીં જ ગંધર્વનગરી તથા ઐન્દ્ર અમરાપુરી પણ નિર્માણ કરવી શક્ય છે અને તેમ થાય તો આ બંધ પરના સરોવરને અચ્છોદનું નામ આપવામાં કોઈ વાંધો લઈને હવે અચ્છોદ શબ્દ આવે એટલે આપણે અટકીએ પણ આ દરેક શબ્દ નીચે પાછી અંડરલાઈન કરે છે જેની ટિપ્પણી પાછળ આપેલી હોય તો અછોદ શબ્દ માટે કહે છે કે અચ્છ એટલે ચોખ્ખું આપણે સ્વચ્છ કહીએ છીએ ને અચ્છ એટલે ચોખ્ખું ઉદ એટલે પાણી ચોખ્ખા પાણીનું સરોવર બાણની કાદંબરીમાં હવે ટિપ્પણીકાર પાછું શું કહે છે જુઓ કે બાણની કાદંબરીમાં સરોવરનું નામ અછોદ આવે છે તેના સંસ્કાર જાગૃત કરવા આ નામ આપ્યું છે અને જેમ સૌંદર્યધાની કહ્યું એમ મોટરની વાત આવે ને ત્યારે એને વાહન કે તે બે માત્ર તૈલવહન ક્યારેક તો નનપણની સ્મૃતિ અને વર્તમાન અનુભૂતિ બે ભેળા થઈને તેમને ગદગદિત કરે નનપણમાં મહારાષ્ટ્રમાં રહ્યા હોય સહ્યાદ્રીના ઘાટથી વધારે ઉત્તુંગ ઘાટની કલ્પના તેઓ કરી શકતા નહીં તેઓ લખે છે નનપણના દિવસોમાં આ ત્રણ ઘાટ જ્યારે જ્યારે જોતો ત્યારે હૃદય ઉભરાઈ આવતું અને ક્ષણ માત્ર કૃતાર્થ થયા લાગતું પણ બીજે ક્ષણ એમ થતું કે આ બધું સૌંદર્ય હૃદયમાં કેવી રીતે સંઘરી રાખવું એટલું કે છલો છલ હૃદય થયું કેવી રીતે સંઘરી રાખવું કોને આપવું કોને બતાવું અવિભવ્યતાને સંઘરવા માટે હૃદય પણ તેટલું જ ભવ્ય બનાવ્યા વિના ન ચાલે પણ તે કેમ કરી કરવું યોગીઓ પાસે અણિમા મહિમા ઇત્યાદિ અષ્ટસિદ્ધિઓ હોય છે પણ આપણે કેમ કરીએ એમ થઈ જતું અને હવે એમ થાય છે કે અફસોસ આખો જન્મારો ગયો આ વિશાળતા આ દૃઢતા અને આ વીરતા વ્યક્ત કરવા માટે પૂરતી ભાષા આજ સુધી કેમ ન કેળવી આવો અફસોસ તેમને દેલવાડાની ભદ્રાકૃતિઓ જોતી વખતે પણ થાય છે પોતાને ચિત્રકલા નથી આવડતી તેથી મનપસંદ કલાકૃતિ કાગળ પર ઉતારી શકાતી નથી તેનો અફસોસ સહસ્રધારા નામનો જે નિબંધ છે એની શરૂઆતમાં તેઓ લખે છે જૂનું દેવું વખતે ટળી શકે પણ જૂના સંકલ્પો ટળતા નથી પચીસ વર્ષ પહેલાં જ્યારે હું દેહરાદૂન ગયો હતો ત્યારે સહસ્રધારા જોવાનો સંકલ્પ કરેલો કાળે કરીને સહસ્ત્ર ધારા જેવું સ્થાન દુનિયામાં ક્યાંય છે એ સ્મૃતિ પણ ભૂસાઈ ગઈ પચીસ વર્ષ પહેલાના સંકલ્પ એ સ્મૃતિ ભૂસાઈ ગઈ પણ સંકલ્પ કંઈ ટળે હા સ્મૃતિ અને સંકલ્પની વાત અને એમ મસૂરીના પહાડી રસ્તે ઘણું ચાલ્યા પછી એક વાર તેઓ સહસ્ત્રધારાના ધબધબતા ધોધ પર પહોંચી ગયા આ ધબધબતા શબ્દ એમનો પોતાનો બનાવેલો ધબધબતા વચ્ચે ટપટપતા પણ આવશે પછી પાણીના દૃશ્યમાં આટલો કેફ છે એમ દારૂડિયાઓ જાણે તો નશો છોડીને અહરની સહી આવીને બેસી જાય ક્ષણ માટે હું તો ભૂલી જ ગયો તે પાછા જવાનું છે આપણે ભલે હવે જો એક થોડી ગહન વાત આપણે ભલે એક ક્ષણ માટે કુદરત સાથે એકરૂપ થઈ જઈએ છીએ ત્યારે એ ખરેખર અદ્વૈત આનંદ હોય છે પોતાનું ભાન ભૂલી ગયા પછી આનંદ જ રહેવાનો આગળ લખે છે આવો અખંડ વરસાદ તો અહીં જ પહેલો વહેલો જોયો અમને પાછા જવાની ઉતાવળ હતી એવી આ વરસાદને ન હતી એને એનું જીવન કાર્ય મળી ચૂક્યું હતું નિશીથ યાત્રા નિબંધ જે છે એમાં ચંદ્રના પ્રકાશમાં ધુઆધારના ધોધનું વર્ણન અત્યંત રમ્ય જાણે દૂધનો સ્ત્રોત વહેતો હોય એમના શબ્દો જાણે દૂધનો સ્ત્રોત વહેતો હોય હવે અવાજ આવે છે એનો એ અવાજ એ લખે છે સરસર ધબધબ સુળમૂળ ધબધબ કર ધબધબ 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 ઉન્મત્ત પાણી વહે જતું હતું વૃષ્ટિશાની તુષારનો ફુવારો જ કેટલો બધો આતિથ્યશીલ આ સૂક્ષ્મ જીવન કણોએ અમારી આ જીવન ક્ષણોનું સાર્થક કર્યું ચંદ્ર હસતો હતો પાણી રમતું હતું તુષાર ઉડતા હતા હવા ઝૂલતી હતી અને અમે ડોલતા હતા આ જુઓ આ જુઓ ત્યાં જુઓ એવા ઉદ્ગાર ધોધ વધુ ને વધુ જોતા શરૂ થયા હવે આ હું જ્યારે વાંચતી હતી ને ત્યારે મને એવી અનુભૂતિ થઈ કે પેલી નૃત્યાંગણા હોય ને નર્તકી એ ખબર આ બાજુ મુદ્રા આ બાજુ આ બાજુ આમ કરીને એની નર્તનની મુદ્રા કરતી હોય તો આપણે વાંચીએ ને ત્યારે આપણને એવો જ અનુભવ થાય અને એનું સમર્થન મને ઉમાશંકર જોશીના એક કોટ મળી આ પ્રસાદ જે નિબંધ છે એમાં જ એમાં ઉમાશંકરે લખ્યું છે કે લલિતેતર ગદ્ય એટલે ચાલવું લલિતેતર ગદ્ય એટલે ચાલવું અને લલિત ગદ્ય એટલે નર્તન આ ઉમાશંકર જોશીએ કીધું આપણને આમ એની સાર્થકતા સમજાય કારણ કે આપણે વાંચીએ ને ત્યારે આપણને આ નર્તનની જ અનુભૂતિ લાગે હા આ બધા બોલતા આપણને નર્તન જ લાગે એમ હા તો એવી વાત હવે આગળ જતાં યાત્રા કરતી વખતે તેમનું ભાવ સંક્રમણ જુઓ હા એક ભાવમાંથી બીજા ભાવમાં જુઓ લખે છે નિસર્ગ યાત્રાથી કુતૂહલ જાગ્રત થાય છે તેમાંથી અદ્ભુતતા જન્મ લે છે અને તે સારી રીતે એકઠી થતાં એકાએક ભક્તિનો ઉમળકો બહાર પડે છે જેમ જુદે જુદે વખતે જુદા જુદા રાગ ગાવામાં આવે છે હા આપણે જુદા જુદા સમયના જુદા જુદા રાગ ગાઈએ છીએ તેમ મને જુદે જુદે સ્થળે જુદા જુદા સ્ત્રોત્રો સૂજે છે આ સ્તોત્રો ઘણી બધી જગ્યાએ આ તો મેં બહુ આ તો આચમન જ છે આખા પુસ્તકની અંદર તો તમે જુદા જુદા સ્થળના સ્તોત્રો તમને મળી આવે ઉત્કટ ભાવનાનું સેવન લાંબા વખત સુધી કર્યા જ કરવું જોઈએ એવું કાંઈ નથી જો આ એક બતાવે છે પરચો તે ઉત્કટ ભાવના લાંબો વખત હોય એવું જરૂરી નથી એકાદ આલાપમાં એક અખિલ ભાવ સૃષ્ટિ સમાવી શકાય એકાદ જલબિંદુમાં પ્રચંડ સૂર્ય પ્રતિબિંબિત થઈ શકે એકાદ દીક્ષા મંત્રથી યુગ યુગનું અજ્ઞાન હટાવી શકાય એક જ પૂરતું છે એક ઘડીમાં અમે ધુમાધારનું વાતાવરણ અમારું કર્યું મને લાગે છે કે આવા ધ્રુગ પાનને આકંઠ ન કહેતા આ કાકા સાહેબના શબ્દો છે કે આવા ધ્રુગ પાનને આકંઠ ન કહેતા આ પાપણ કહેવું જોઈએ જોયું ને આ શબ્દ આ પાપણ કહેવું જોઈએ તેમના વર્ણનની છટા મેં વાત મેં કરી દીધી કાકા સાહેબના નિબંધોમાં હવે જે શક્તિસિંહભાઈએ કહ્યું ને જે કેટ કેટલા વિષયો આમાં તમને બહુ જ બધા વિષયો જોવા મળે કદાચ હું કોઈ એકાદ વિષય લખવાનું ભૂલી ગયોશ પણ બહુ બધા ઇતિહાસ ભૂગોળ ખગોળશાસ્ત્ર વૈદકનું જ્ઞાન રસોઈની વાત શબ્દોની વ્યુત્પત્તિ તો ખરી જ સાહિત્ય ચિત્ર સંગીત નૃત્ય શિલ્પ તમામ કલાઓની વાત આવે આ બધી વાતો પાછી લેખનના પ્રવાહમાં રસાઈને આવે છે ઇતિહાસની વાત કરીએ તો સમ્રાટ અશોક પર તેઓ ત્રણ નિબંધ લખે છે તેઓ લખે છે રાજા અશોક એક મહાન વિજેતા અને સામ્રાજ્ય સંસ્થાપક તો હતો જ પણ એ ધર્મ સમ્રાટ રાષ્ટ્રપિતા સંસ્કૃતિ વર્ધક અને સમાજ વ્યવસ્થાપક પણ હતો દુનિયાનો સૌથી પહેલો મિશનરી પણ અશોક જ હતો એમ કહી શકાય રણમત્ત સમ્રાટની સામ્રાજ્ય તૃષ્ણા તૃપ્ત થઈ અને ત્યાં મનુષ્ય પ્રેમી હૃદયનો ઉદય થયો એ હૃદય પરિવર્તન અને એ ધર્મ કોમળ લાગણી એણે હિન્દુસ્તાનના અનેક પાષાણો ઉપર કોતરી આપણા સુધી પહોંચાડી છે ઔરંગાબાદને તેઓ મહારાષ્ટ્રની રાજધાની કહે છે ઔરંગઝેબ મહારાષ્ટ્રમાં મરીને મહારાષ્ટ્રી થઈ ગયા એમ તેઓ કહે છે આ બધી વાતો ઘણી લાંબી ચાલે છે ઔરંગઝેબની પણ એટલે ઇતિહાસનું જ્ઞાન પણ ખૂબ જ સઘન તલસ્પર્શી બધું જ એમને અનુક્રમ પ્રમાણે બધું ખબર એવી આખી વાત આવે તેમનું ભૂગોળનું જ્ઞાન હવે લઈએ તો એવું છે કે દાર્જિલિંગથી વીસ માઇલ દૂર કરસ્યાંગ હવા પાણી અને શોભાની દ્રષ્ટિએ અનુકૂળ સ્થાન છે એવી તેમને ખબર છે હા આપણે હજુ પણ દાર્જિલિંગ દાર્જિલિંગ તૂટ્યા કરીએ છીએ પણ એમને આ આજુબાજુના બધા સ્થળને એમ પણ કહે છે કે જો દાર્જિલિંગ આ નહીં હોતે તો આ જે સ્થાન છે ને એ આગળ હોતે એમ પણ તે વખતે કહે છે કલકત્તાથી કટક જતા રસ્તે આવે તે ચાંદીપુરની વાત કરતી વખતે તેમને મુંબઈથી ઉત્તરે ઘોલવડ સ્ટેશનથી દોઢ માઇલ ઉપરનું બોરડી યાદ આવે હા આપણને મજા પડે એમ બોરડી આપણા ગુજરાતમાં એટલે મહારાષ્ટ્રમાં વચ્ચે આવે અને પેલું ચાંદીપુર અનેક સ્થળો જોયા હોવાથી તેઓ આવું નિરીક્ષણ આપી શકે છે બ્રહ્મદેશના પહાડો બધા ડયા સીધા દક્ષિણોત્તર દોડે છે વિંધ્યા અને સાતપુડાના પહાડો પણ સજ્જન સીધા પૂર્વ પશ્ચિમ સંધે છે તો વળી કન્યાકુમારીની કરુણ કથા માટે કહેતી વખતે તેઓ જીવન બોધ તરફ લઈ જાય છે કે જો દુનિયામાં બધા જ મહાકાવ્યો કરુણાંત હોય છે તો હિન્દી મહાસાગરની અધિષ્ઠાત્રી દેવી કન્યાકુમારીની કથા પણ કરુણાંત હોય એ જ ઉપપન્ન છે કરુણ રસમાં જે ઊંડાણ હોય છે તે દ્વારા જ જીવનની ખરી અને પૂરી પ્રતીતિ થઈ શકે છે છીછરું જીવન માને છે કે સુખ એ જ જીવનની અનુભૂતિ છે જીવનનું સાર સર્વસ્વ છે એ ભ્રમણા ભંગવાનું કામ દુઃખને સોંપવામાં આવ્યું છે દુઃખથી પરાસ્ત ન થતા જે માણસ દુઃખને જીવનની સાધના તરીકે સ્વીકારે છે તે જ સુખ દુઃખથી પર જઈને જીવન સમૃદ્ધિનો આનંદ માણી શકે છે જબલપુરના પ્રદેશમાં હવે વૈદકની વાત રસોઈ અને વૈદ બધું ભેગું છે જબલપુરના પ્રદેશમાં તેમને શંખજીરાનું એક ખેતર મળી આવ્યું આખું ખેતર શંખજીરાનું શંખજીરા પર તેમને નાનપણથી શ્રદ્ધા છે તેની પડીકી આંતરડામાં સરીને જ્યાં જ્યાં જખમો પડ્યા હોય ત્યાં ત્યાં ભરાઈને તેને પૂરવામાં મદદ કરે છે અને તે પછી પેટમાંથી આપોઆપ નીકળી પણ જાય પેટમાં રહે છે ફક્ત રોગ મટાડવા પણ પોતાનું કામ પૂરું થતાં ઉપકારના વચનો વસૂલ કરવા સારું પણ તે વધુ દિવસ પેટમાં રહેવાની ભૂલ કરતી નથી નર્મ મર્મ શૈલીમાં થતી આ વાત કાકા સાહેબની હાસ્યવૃત્તિ દર્શાવે છે લોકજીવનમાં તેમને ઊંડો રસ છે પહાડી પ્રદેશમાં શીખ લોકોના નિત્યપાઠના પુસ્તક સુખમની આનો અનુવાદ આપણે ત્યાં મગનલાલ દેસાઈએ કર્યો છે ગુજરાતીમાં એમાંથી સરસ ભાગ એ યજમાન પાસે સાંભળે છે આ પંજાબ જાય છે અને રાત્રે ભોજનમાં પાંચ પાંચ દસ જાતના અથાણાનો સ્વાદ લે છે પંજાબી લોકો લગભગ દરેક શાક અને ફળનું અથાણું બનાવે રીંગણા મૂળા અંજીર સફરજન ખારે ગાજર દરેક વસ્તુનું તે એ સ્વાદ લે છે જે તે પ્રદેશના નામ કેવી રીતે પડ્યા તેનું સંશોધન પણ તેઓ કરતા રહે છે આપણે જે શબ્દોની દીકમૂળ વગેરે વાત કરીને એવું અહીંયા આગળ પ્રવાસના જે બધા સ્થળો છે એનું નામ કેવી રીતે પડ્યું એ પણ એમની પાસેથી મળે જેમ કે બારામુલ્લા માટે તેમણે એવી કલ્પના કરેલી જો હવે એનું નન પણ યાદ આવે હં કે બારામુલ્લા માટે એવી કલ્પના કરેલી કે લાંબી લાંબી દહડીવાળા બારમૂલ્લા રહેતા હશે બારામુલ્લા એટલે પણ પછી ખબર પડી કે ભગવાન કશ્યપે વરાહની ઉપાસના કરી વરાહે સંતુષ્ટ થઈને પોતાની દાતરડી વતી પહાડમાં આમ ખાઈ પાડી અને ત્યાં આવેલ સરના પાણી વરાહમુલમની ખીણમાંથી વયા તે જેલમ નદી અને વરાહમુલમ તે બારામુલ્લા આ અપભ્રોશ થઈને આવે છે તેમ હવે બીજું અસમ પ્રાંતમાં ઉત્તરમાં હિમાલયથી માંડીને ડફલાની પહાડી સુધી ને દક્ષિણમાં ચેરાકુંજીથી માંડી ગારોની પહાડી સુધી જ્યાં હોઈએ ત્યાં બસ પહાડ જ પહાડ છે એથી જ આ પ્રદેશને અસમ અસમ એટલે અસમ સમ નહીં પ્રાચીન પ્રાચીન નામ નામ એ ખાત કેમ તો કે ત્યાં સઠ તળાવો છે ષ્ટીખાત મૈસૂર અને કર્ણાટકને તેઓ લક્ષક હવે નવું નામ પાડે છે કે આપણે મૈસૂર અને કર્ણાટકને તો લક્ષક ખાત કહેવું જોઈએ કારણ કે અહીં જ્યાં જુઓ ત્યાં વાંકા ચૂકા પણ સજ્જનના હૃદય જેવા પારદર્શક આવે છે તેઓ કહે છે આપણી ઘણી નદીઓના નામ પશુ પક્ષીઓ ઉપરથી પડ્યા છે ગોમતી સાબરમતી હથમતી વઘમતી સારસ્વતી સરસ્વતી સારસ્વતી ચર્મણવતી તેઓ પહાડોની ચર્ચા ખૂબ ઝીણવટથી કરે છે ઘણી બધી એમાં ચર્ચા આવે છે પહાડોની ઝીણવટ પછી લખે છે જેમણે પહાડની મુસાફરી નથી કરી તેમને આ ઊંચાઈની ચર્ચા અને ચીકણાશ અર્થ વગરની લાગશે પણ પહાડના રસિયાઓને તો આમાં ક્રિકેટ મેચના સ્કોર કરતાં એ વધારે રસ પડે હવે તમે જુઓ તે વખતે એમણે આવી ઉપમા આપી કે ક્રિકેટ મેચના સ્કોર જેવો રસ આમાં પડે મણિપુરની વાત કરતી વખતે અર્જુન અને ચિત્રાંગદાના પ્રાચીન સમયમાંથી છેક નેતાજી સુભાષચંદ્ર બોઝ સુધી આવે છે વળી આ બે વચ્ચેનો વચલોકાળ તેમને અંધારો નથી લાગતો એટલે શરૂઆત ત્યાં અર્જુનને ચિત્રાંગદાથી કરે સુભાષચંદ્ર બોઝ સુધી આવે વચ્ચે પણ ક્યાંય અંધારો કાળ નથી ઇતિહાસના કેટલાક દ્રશ્યો વચ્ચે વચ્ચે ઝબૂક ઝબૂક કરે છે એ મણિપુર જોવાનું તેમને કુતુહલ હતું પણ એ જોવા માટે બહારના લોકોએ પરવાનગીની જરૂર પડે અને એટલે એમને ઓગણીસો ચાલીસમાં પરવાનગી મળી તે પછી પણ ઘણી બધી મહેનત પડી એની બધી વાત છોડું છું પણ સવારે સાતથી સાંજે સાત સુધી અખંડ પગપાળા મુસાફરી અત્યંત અહલાદક હતી પહાડોની ભૂલ ભૂલામણી જે તમે શરૂઆતમાં કહ્યું ને રામે પાને પાને પહાડોની ભૂલ ભૂલામણી જંગલોની શોભા પહાડો પર ડાંગરના ખેતરના ઘટ ખેતરોનું પોતાના પેટમાં પાણી શુંઘરવું અને તળેટું સુધી પહોંચવું કોઈએ આખી ખીણમાં અરીસાના ઘટ બાંધ્યા હોય એવું લાગ્યું અરીસાને તેઓ અભલા એમ કહે છે કે આ અરીસાને અભલા કેમ કહે છે તે હવે ખબર પડી કારણ કે પેલા બધા જે સરોવરથી પાણીથી ભરેલા જે બધા ખેતર હતા અને એમાં જે પેલું પ્રતિબિંબ પડે એટલે એટલા માટે અભલા કહેતા હશે એવો અર્થ એમને ત્યાં આગળ એમને ખબર પડ્યો પહેલી વાર કાકા સાહેબ ત્યાં ગયા ત્યારે રાષ્ટ્રભાષાના મૂળિયા મણિપુરમાં ગયેલા ત્યારે રાષ્ટ્રભાષાના મૂળિયા વાવ્યા હતા જેને બીજી વાર આઠ વર્ષ પછી ગયા ત્યારે લોકો યાદ કરતા હતા બીજી વાર ગયા ત્યારે પહાડોમાંથી પસાર થતા તેઓ કહે છે પહાડ વચ્ચેના વળાંકવાળા રસ્તાની ખૂબી એ હોય છે હવે જોજો કે બે ચાર માઇલ ગયા કે એક આખી દુનિયા પાછળ રહી જાય અને નવી દુનિયા નજર આગળ છતી થઈ આપણને એમ જ લાગે કે રામાયણ કોરે મૂકી આપણે મહાભારત વાંચવાનું શરૂ કર્યું આઠ વર્ષ પહેલા જ્યાં અભલા જોયા હતા હવે તે વખતે હવલા જોઈલા અને હવે શરદ ઋતુમાં ગયા તો એની યૌવનશ્રીએ લીલા સોનાની સમૃદ્ધિ પાથરી હતી એની અદ્ભુત છટાઓ હતી લખાયું છે ઘડીકવા લાગતું કે વાલ્મીકી અધૂરો પડવાથી અહીંની સમૃદ્ધિએ ભૌબુદ્ધિ પાસેથી દીક્ષા લીધી છે અને ઘડીકવા લાગતું કે એમની તાજગી તો રવિન્દ્રનાથની જ છે એટલે જો એમની રેન્જ તમે જે વાત ને રેન્જ એમના વાંચનની જ્ઞાનની રેન્જ મળે તમને આગળ જતાં તો કૃષિ સમૃદ્ધિ વધતી જ ચાલી તેમણે માઇલો સુધી ફેલાયેલા શસ્ય શ્યામલ અને ધન્ય પિત્તલ ખેતરો બંગાળમાં અને ઓરિસ્સામાં જોઈ પણ આ સ્થળે પહાડ પર ઉપર નીચે આમ તેમ દરેક ખૂણે ખેતરો જોઈ ધન્ય થઈ ગયા અને પછી પૂછે છે ધન્ય અને ધન્ય શબ્દ વચ્ચે કોઈ સંબંધ થશે ખરો ધન્ય અને ધન્ય આ પ્રકારે પહાડ નદી વળાંકો હરિયાળીની વાતો પ્રફુલ્લિત રીતે કરતા જ રહે છે હવે એક વાત સોનાની ખાણ નિબંધ બહુ અદ્ભુત નિબંધ છે આખો વાંચવા જેવો ખાલી થોડુંક જ તમને કહું તો એ વાંચીએ ત્યારે આશ્ચર્ય અરેરાટી અને માણસ હોવા માટે તુચકારનો ભાવ જેવો કાકા સાહેબને થાય છે તેવો આપણને પણ થાય છે પૃથ્વીના સીધા પેટમાં જ બોગદાની ઊંડે ને ઊંડે રેલની ગતિથી જ થતી ઊભી મુસાફરી એવી આખી અંદર જાય તે જાણે પૃથ્વીના પેટમાં ભૂગોળનું મધ્ય બિંદુ શોધવા જ નીકળ્યા હોય પૃથ્વીના પેટમાં આમ ઊંડે ઉતરી અંદર મોટા શહેરની પેઠે અસંખ્ય રસ્તાઓ ખોદી વીજળીની મદદથી પૃથ્વીના આંતરડાના કકડા પૃથ્વી આવી રીતે અંદર પેસી દે જ્યારે માણસ પૃથ્વીના આંતરડાના કકડા તોડી કાઢે અને એમાંથી ચળકતી પીળી મુલાયમ પણ ભારે રેતીના કણ જીવના જોખમે ભેગા કરે પથરાઓને પણ થતું હશે અમારો શું ગુનો પેટમાં થોડીક પીળી માટી રહી ગઈ એટલા ખાતર કેટલી બધી યંત્રણા અમારે વેઠવી પડે છે અમને આની ખબર હોત તો અમે ભગવાનને કહ્યું હોત એટલે કે પથરાઓએ કહ્યું હોત કે દયા કરીને આ સોનાની બલા અમને વળગાડ લઈ હ અને પછી ખૂબ જરૂરી પ્રશ્ન પૂછે છે કાકા સાહેબ કે માણસ માણસને રીભાવે ત્યારે આપણે નૃશંસ ઘાતકી નરાધમ કહીએ છીએ પણ માણસ સોનાના પથરાને સુગંધી ફૂલોને અને ધૂપને કૂટે ઉબાળે અથવા બાળે ત્યારે કેમ કોઈને એનું કશું લાગતું જ નથી હવા ખાવાના સ્થળો માટે છે કે એ તો અંગ્રેજોએ આપણને બતાવ્યા એટલે આપણને ખબર પડી બાકી આ માથેરાનને કુલુ મનાલી બધા અંગ્રેજોએ શોધેલા છે કુતુબ મિનાર હોય તાંચમહાલ હોય કે મહાવીરની કૈવલ્યભૂમિ કે શીખ લોકોની વસ્તીવાળું રાવળપિંડી દર આ બધું જ આમાં દરેક સ્થળની વિગતે સસંદર્ભ અનુભૂતિ એ મળશે હિન્દુસ્તાનના ઇતિહાસનો વિશેષ સારબોધ હોય તો એ કે આપણે સાર્વત્રિક પ્રાર્થના સર્વે ભવંતુ સુખી રહ નિપજાવી અને ચલાવી આપણે ત્યાં આશ્ર જ્યાં બહુ સરસ એમણે આખી વાત કરી છે કે આપણે ત્યાં આશ્રિત તરીકે આવ્યા તે પણ રહ્યા અને વિજયના ઉન્માદથી આવ્યા તે પણ રહ્યા આ ભૂમિમાં બધાને સ્થાન છે અહીં અહિંસાનો ઉદય થયો છે હા કાકા સાહેબ કાલેકર મૂળે તો ગાંધીજીના ગાંધીજીના સહકર્મી અને છેલ્લી છેલ્લું મારું વાક્ય કે રખડવાનો આનંદ કાકા સાહેબની પરિભ્રમણ અને પરિશીલન વૃત્તિનો પ્રિય થઈ પડે એવો છે ખૂબ ખૂબ આભાર આદરણીય સંધ્યાબેન યુવાનો અહીંયા ઘણા નવા ચહેરાઓ ઉપસ્થિત છે દરવાજા પાસે એક ડાયરી રાખી છે નવજીવન આ રીતે નિયમિત સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરતું હોય છે આપ આપનો વોટ્સઅપ નંબર એ ડાયરીમાં નોંધાવી શકો છો તો વિતેલા કાર્યક્રમોનું યુટ્યુબ લિંક અને આવનારા કાર્યક્રમની વિગતો તમને વોટ્સઅપમાં નિયમિત રૂપે મળતી રહેશે